गुजरात राज्य में खेडूतों ने खेतीवाड़ी उपयोग में वपरातु नेम कोटेड खातर सस्तु पड़े ते हेतु थी तेमा केंद्र सरकार द्वारा सबसिडी आपवामां आवे छे। आ नीम कोटेड खातरनो बारोबार काळाबजार न थाय ते माटे सरकार द्वारा खातरने नीम कोटेड कराय छे। तेनो उपयोग इंडस्ट्रीजमां न थाय तेम छतां यूरिया खातर बारोबार काळाबजारथी इंडस्ट्रीयल उपयोगमां वेचाण करता पकड़ायेला आरोपी सामे पीबीएम एक्ट हेठळ दरखास्त करता जिला मेजिस्ट्रीना हुकमना आधारे सूरत क्राइम ब्रांचनी गुन्हा निवारण शाखानी टीमे नटवरलाल नायक, राज डॉक्टर जिग्नेश शाह, कृणाल शाह, रघुनाथ मीणा अने विकास नेहराने झड़पी पाड्या हता। गुजरात राज्यमां गुजरातना खेडूतोने खेती माटे नीम कोटेड यूरिया सस्तु मळे ते माटे केन्द्र सरकार सबसिडी आपती होय छे। आ नीम कोटेड यूरियानो खोटो व्यापारिक उपयोग ना थाय अने इंडस्ट्रीयल उपयोग ना थाय ते माटे ते यूरिया ने नीम कोटिंग करवामां आवे छे। 12मा महिनामां 2021 सालमां खेतीवाड़ी विभाग ने एक माहिती मळेली जेमां सूरतमां कृष्णा इम्पोर्ट एक्सपोर्टना सूरतना खटोदरा महालक्ष्मी इंडस्ट्रीयल एस्टेटना प्लॉट नंबर 143 गोडाउनमां कुल 1210 बोरी यूरियानी पकड़वामां आवेली। તે યુરિયાની રાસાયણિક તપાસ માટે સરકારી લેબોરેટરીમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો તેના રિપોર્ટ અનુસંધાને કે આ યુરિયાની જે પોટલીઓ હતી તેમાં નીમ કોટેડ યુરિયા હતું, જે સામાન્ય રીતે ખેડૂતોને સબસિડીથી સરકાર દ્વારા ખેડૂતના ઉપયોગ માટે આપવામાં આવતી હોય છે, પરંતુ તેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થયો હતો। આ સમગ્ર ઘટના બાદ સુરતના ખડોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 409, 487, 114 તથા ખાતર નિયંત્રણ હુકમ 1985ની કલમ 25(1) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની કલમ 3નો ભંગ કરીને કુલ જે રકમ જે કલમ હતી 7(1), (2) મુજબ ગુનો દાખલ કરીને આ સમગ્ર જે કૌભાંડ છે તો એનું યોગ્ય તપાસ થાય અને તેના મૂળ સુધી જઈ શકે તે માટે માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાઓના હુકમથી તે સમગ્ર તપાસ સુરત સિટીના ઇકોનોમિક ઓફેન્સ સેલને તપાસ કરવામાં આપેલી। તે અનુસંધાને સૌ પ્રથમ જે આ ગોડાઉનના માલિક છે જેઓ કૃષ્ણા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના સંચાલક છે તેઓ બે વ્યક્તિની અટક કરીને પૂછપરછ કરવામાં આવેલી, જે બે વ્યક્તિનું નામ હતું નટવરલાલ નાયક અને અન્ય હતા રાજ હેમંત ડોક્ટર, તેઓની અટક કરીને આખા જે કૌભાંડ છે તેમાં કોની પાસેથી તેઓ આ નીમ કોટેડ યુરિયા લેતા હતા, કયા ટ્રાન્સપોર્ટરના માધ્યમથી તેઓ ક્યાંથી કલેક્ટ કરીને ક્યાં ડિસ્પેચ કરતા તે સમગ્ર જે કૌભાંડ હતું તેનું ખૂબ જ ગહન અભ્યાસ કરીને સુરત સિટી ઇકોસેલે 6 આરોપીને પકડીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। મૂળ જે 6 આરોપી છે તેની વિગત નીચે મુજબ છે। એક પ્રથમ આરોપી જેનું નામ છે નટવરલાલ મોહનલાલ નાયક, જેઓની ઉંમર 58 છે, જેઓ સુરતમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના છે, તથા અન્ય છે જે રાજ હેમંતભાઈ ડોક્ટર, જેઓની ઉંમર 31 છે, જેઓ સુરતમાં વેસુ વિસ્તારમાં રહે છે। તે બંને પ્રથમ અને દ્વિતીય આરોપી છે તે સસરા જમાય છે, તેઓ સુરતમાં કૃષ્ણા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નામની કેમિકલ અને યુરિયા ખાતરનો ધંધો કરતા હતા અને અલગ અલગ જગ્યાએથી નીમ કોટેડ યુરિયા મંગાવીને તેને કાળા બાજારી કરવામાં આવતી હતી। તે આખા એક સમગ્ર પ્રકરણમાં જે પ્રથમ બે આરોપી છે તેઓ નીચેના 3, 4, અને 5 આરોપીઓની સાથે મળીને જે યુરિયા નીમ કોટેડ યુરિયા છે તે મંગાવવામાં આવતા હતા। જે ત્રીજા નંબરના આરોપીનું નામ છે જિગ્નેશ વસંતલાલ શાહ, જેઓની ઉંમર 54 છે, જેઓ આણંદના ખંભાતના રહેવાસી છે। ચોથા આરોપી છે કૃણાલ જિગ્નેશભાઈ શાહ, જેઓની ઉંમર 22 છે, તેઓ પણ ખંભાત આણંદના રહેવાસી છે। તે બંને બાપ દીકરા છે, તે બાપ દીકરા મળીને અલગ અલગ આણંદની આજુબાજુના અલગ અલગ જગ્યાઓથી આ નીમ કોટેડ જે યુરિયા હોય છે તેઓને એકઠું કરીને વડોદરાની આજુબાજુના ગોડાઓમાં બોરીઓમાં રાખવામાં આવતું હતું। ત્યારબાદ તે બોરીઓને પલટી મારીને અલગ અલગ માર્કોની બોરીઓમાં ઉપયોગ કરીને તેને કાળાબાજારી કરવા માટે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું। આ જ ગુનાના જે 5મા આરોપી છે તેમનું નામ છે રુગનાથ ગોવર્ધન મીણા, જેઓની ઉંમર 59 છે, તેઓ મૂળ પ્રતાપગઢ રાજસ્થાનના છે। તેઓ ટીપી કેમિકલ્સ નામે ચિત્તોડગઢમાં યુરિયા અનુસંધાને
दुकान में खातर नो वेपार करे छे तेओने त्यांथी चित्तौड़गढ़ राजस्थान थी धरपकड़ करीने अहींया लावामां आवेला अने छठ्ठा जे आरोपी छे तेमनुं नाम छे विकास विजेंद्र नेहरा जेओ मूळ पालघर महाराष्ट्रना छे तेओ माया मल्टी सर्विस नामनी ट्रांसपोर्ट कंपनी चलावे छे ते व्यक्तिए मूळ जे 3, 4 and 5 नंबर आरोपी छे तेमनी पासेथी यूरिया मेळवीने 1 and 2 नंबर आरोपीनो संपर्क करीने तेओने यूरिया ट्रांसपोर्ट करवानो આખો પર્દાફાશ કરીને કૌભાંડ કરવામાં આવેલું. સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓમાં આરોપીને જામીન મળી જતા હોય છે. માનનીય સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચના મુજબ આ પ્રકારના ગંભીર આરોપમાં કોઈ પણ વ્યક્તિ જે અંદર સંડોવણી હોય તેને તાત્કાલિક જામીન મળી જાય અને તે ગુનાથી છટકી ના જાય તે માટે અટકાયતી પગલાંના ભાગરૂપે સુરત સિટી પોલીસ કમિશનરનાઓએ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક અનુસંધાને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટની પાસેથી પરવાનગી લઈને આ સમગ્ર 6 આરોપીઓને અટક કરીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તે અટકાયતી પગલાંના ભાગરૂપે પ્રથમ આરોપીને ભુજ સેન્ટ્રલ જેલ ખાતે અટકાયત કરીને ત્યાં મોકલવામાં આવશે તથા બીજા આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે. ત્રીજા આરોપી જિજ્ઞેશ શાહને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવશે. કૃણાલ જિજ્ઞેશભાઈ શાહને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે. રૂગનાથ ગોવર્ધન મીણાને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે તથા છઠ્ઠા આરોપી વિકાસ વિજેન્દ્ર નેહરાને ભુજ ખાતે મોકલવામાં આવશે. આ સમગ્ર જે કૌભાંડ છે જેમાં ખેડૂતોને જે સસ્તા ભાવે યુરિયા મળી રહે તેનો ગેર ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તેને સાવચેતી રાખવા માટે સુરત સિટી ઇકોસેલ એક પરફેક્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે જેથી ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ કાળાબાજારી કરતું હશે તો તેના મૂળ સુધી જઈને સુરત સિટી ઇકોનોમિક સેલ તપાસ કરીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ કરશે. સર, આમાં સજાની જોગવાઈ કેટલી છે? આમાં સામાન્ય રીતે પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ અનુસંધાને મેક્સિમમ 6 મહિના સુધી તેનો અટકાયતી પગલાં જે તે જે જેલ હોય છે ત્યાં એમને અટકાયતી પગલાં માટે રાખવામાં આવે. ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે કે અગાઉ બી કોઈ ગુનાનો આ રીતના કરવામાં આવ્યા છે? ગુજરાતમાં આ એક પ્રથમ કિસ્સો છે કારણ કે સામાન્ય રીતે આ પ્રકારની કોઈ ઘટના થતી હોય છે ત્યારે આરોપીને કાયદાના અનુસંધાને જામીન મળી જતા હોય છે પરંતુ સમાજમાં એક સારું ઉદાહરણ પ્રસ્થાપિત કરવા માટે એક અલગ જ પ્રકારની એક પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટનો ઉપયોગ કરીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે જેથી આ પ્રકારના કોઈ પણ કાળાબજારી કરતા થતું હશે તેઓને એક મેસેજ જશે અને આ પ્રકારનું કાર્ય કરતા અટકશે. ગુજરાતના ખેડૂતોને ખેતી માટે નીમ કોટેડ યુરિયા સસ્તું મળે તે માટે કેન્દ્ર સરકાર સબસિડી આપતી હોય છે. આ નીમ કોટેડ યુરિયાનો ખોટો વ્યાપારિક ઉપયોગ ન થાય અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તે માટે તે યુરિયાને નીમ કોટિંગ કરવામાં આવે છે. 12 મહિનામાં 2021 સાલમાં ખેતીવાડી વિભાગને એક માહિતી મળેલી જેમાં સુરતમાં ક્રિષ્ના ઇમ્પોર્ટ એક્સપોર્ટના સુરતના ખટોદરા મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 143માં ગોડાઉનમાં કુલ 1210 બોરી યુરિયાની પકડવામાં આવેલી. તે યુરિયાની રાસાયણિક તપાસ માટે સરકારી લેબોરેટરીમાં જ્યારે મૂકવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો તેના રિપોર્ટ અનુસંધાને કે આ યુરિયાની જે પોટલીઓ હતી તેમાં નીમ કોટેડ યુરિયા હતું જે સામાન્ય રીતે ખેડૂતોને સબસિડીથી સરકાર દ્વારા ખેડૂતના ઉપયોગ માટે આપવામાં આવતી હોય છે પરંતુ તેનો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થયો હતો. આ સમગ્ર ઘટના બાદ સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 409, 487, 114 તથા ખાતર નિયંત્રણ હુકમ 1985ની કલમ 25(1) તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમ 1955ની કલમ 3નો ભંગ કરીને કુલ જે રકમ જે કલમ હતી 7(1), (2) મુજબ ગુનો દાખલ કરીને આ સમગ્ર જે કૌભાંડ છે તો એનું યોગ્ય તપાસ થાય અને તેના મૂળ સુધી જઈ શકે તે માટે માનનીય સુરત પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરનાઓના હુકમથી તે આ સમગ્ર તપાસ સુરત સિટીના ઇકોનોમિક ઓફેન્સ સેલને તપાસ કરવામાં આપેલી. તે અનુસંધાને સૌપ્રથમ જે આ ગોડાઉનના માલિક છે જેઓ ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના સંચાલક છે તેઓ બે વ્યક્તિની અટક કરીને પૂછપરછ કરવામાં આવેલી. જે બે વ્યક્તિનું નામ હતું નટવરલાલ નાયક અને અન્ય હતા રાજ હેમંત ડોક્ટર. તેઓની અટક કરીને આખા જે કૌભાંડ છે તેમાં કોની પાસેથી તેઓ આ નીમ કોટેડ યુરિયા લેતા હતા, કયા
ટ્રાન્સપોર્ટરના માધ્યમથી તેઓ ક્યાંથી કલેક્ટ કરીને ક્યાં ડિસ્પેચ કરતા હતા, સમગ્ર જે કૌભાંડ હતું તેનું ખૂબ જ ગહન અભ્યાસ કરીને સુરત સિટી ઇકોસેલે 6 આરોપીને પકડીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. મૂળ જે 6 આરોપી છે તેની વિગત નીચે મુજબ છે. એક પ્રથમ આરોપી જેનું નામ છે નટવરલાલ મોહનલાલ નાયક, જેઓની ઉંમર 58 છે, જેઓ સુરતમાં રહે છે અને મૂળ બનાસકાંઠાના છે, તથા અન્ય છે જે રાજ હેમંતભાઈ ડૉક્ટર, જેઓની ઉંમર 31 છે, જેઓ સુરતમાં વેસુ વિસ્તારમાં રહે છે. તે બંને પ્રથમ અને દ્વિતીય આરોપી છે તે સસરા જમાય છે. તેઓ સુરતમાં ક્રિષ્ના ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ નામની કેમિકલ અને યુરિયા ખાતરનો ધંધો કરતા હતા અને અલગ અલગ જગ્યાએથી નીમ કોટેડ યુરિયા મંગાવીને તેને કાળા બાજારી કરવામાં આવતી હતી. તે આખા એક સમગ્ર પ્રકરણમાં જે પ્રથમ બે આરોપી છે તેઓ નીચેના 3, 4 અને 5 આરોપીઓની સાથે મળીને જે યુરિયા નીમ કોટેડ યુરિયા છે તે મંગાવવામાં આવતા હતા. જે ત્રીજા નંબરના આરોપીનું નામ છે જિજ્ઞેશ વસંતલાલ શાહ, જેઓની ઉંમર 54 છે, જેઓ આણંદના ખંભાતના રહેવાસી છે. ચોથા આરોપી છે કૃણાલ જિજ્ઞેશભાઈ શાહ, જેઓની ઉંમર 22 છે, તેઓ પણ ખંભાત આણંદના રહેવાસી છે. તે બંને બાપ દીકરા છે. તે બાપ દીકરા મળીને અલગ અલગ આણંદની આજુબાજુના અલગ અલગ જગ્યાઓથી આ નીમ કોટેડ જે યુરિયા હોય છે તેઓને એકઠું કરીને વડોદરાની આજુબાજુના ગોડાઓમાં બોરીઓમાં રાખવામાં આવતું હતું. ત્યારબાદ તે બોરીઓને પલટી મારીને અલગ અલગ માર્કોની બોરીઓમાં ઉપયોગ કરીને તેને કાળાબાજારી કરવા માટે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવતું હતું. આ જ ગુનાના જે પાંચમા આરોપી છે તેમનું નામ છે રુગનાથ ગોવર્ધન મીણા, જેઓની ઉંમર 59 છે. તેઓ મૂળ પ્રતાપગઢ રાજસ્થાનના છે. તેઓ ટીપી કેમિકલ્સ નામે ચિત્તોડગઢમાં યુરિયા અનુસંધાને દુકાનમાં ખાતરનો વેપાર કરે છે. તેઓને ત્યાંથી ચિત્તોડગઢ રાજસ્થાનથી ધરપકડ કરીને અહીંયા લાવવામાં આવેલા. અને છઠ્ઠા જે આરોપી છે તેમનું નામ છે વિકાસ વિજેન્દ્ર નેહરા, જેઓ મૂળ પાલઘર મહારાષ્ટ્રના છે. તેઓ માયા મલ્ટી સર્વિસ નામની ટ્રાન્સપોર્ટ કંપની ચલાવે છે. તે વ્યક્તિએ મૂળ જે 3, 4 અને 5 નંબરના આરોપી છે તેમની પાસેથી યુરિયા મેળવીને 1 અને 2 નંબરના આરોપીનો સંપર્ક કરીને તેઓને યુરિયા ટ્રાન્સપોર્ટ કરવાનું આખો પર્દાફાશ કરીને કૌભાંડ કરવામાં આવેલું. સામાન્ય રીતે આ પ્રકારના ગુનાઓમાં આરોપીને જામીન મળી જતા હોય છે. માનનીય સુરત સિટી પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચના મુજબ આ પ્રકારના ગંભીર આરોપમાં કોઈપણ વ્યક્તિ જે અંદર સંડોવણી હોય તેને તાત્કાલિક જામીન મળી જાય અને તે ગુનાથી છટકી ના જાય તે માટે અટકાયતી પગલાંના ભાગરૂપે સુરત સિટી પોલીસ કમિશનરનાઓએ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક અનુસંધાને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટની પાસેથી પરવાનગી લઈને આ સમગ્ર 6 આરોપીઓને અટક કરીને અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તે અટકાયતી પગલાંના ભાગરૂપે પ્રથમ આરોપીને ભુજ સેન્ટ્રલ જેલ ખાતે અટકાયત કરીને ત્યાં મોકલવામાં આવશે, તથા બીજા આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે. ત્રીજા આરોપી જિજ્ઞેશ શાહને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવશે. કૃણાલ જિજ્ઞેશભાઈ શાહને અમદાવાદ ખાતે મોકલવામાં આવશે. રુગનાથ ગોવર્ધન મીણાને રાજકોટ સેન્ટ્રલ જેલ ખાતે મોકલવામાં આવશે, તથા છઠ્ઠા આરોપી વિકાસ વિજેન્દ્ર નેહરાને ભુજ ખાતે મોકલવામાં આવશે. આ સમગ્ર જે કૌભાંડ છે જેમાં ખેડૂતોને જે સસ્તા ભાવે યુરિયા મળી રહે તેનો ગેર ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ ન થાય તેને સાવચેતી રાખવા માટે સુરત સિટી ઇકોસેલ એક પરફેક્ટ ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે, જેથી ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ કાળાબાજારી કરતું હશે તો તેના મૂળ સુધી જઈને સુરત સિટી ઇકોનોમિક સેલ તપાસ કરીને આખા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવાની કોશિશ કરશે. ખેડૂતોને અપાતા સરકારી સબસિડીવાળા નીમ કોટેડ યુરિયા ખાતર ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાતું હોવાનું અનેકવાર પકડાયું છે, ત્યારે હાલમાં 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરતા અન્યમાં ફફડાટ વ્યાપી ગયો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.